માર્કેટમાં દુકાન ધરાવતા કાપડ વેપારી સાથે અલગ અલગ રાજ્યોના કુલ 28 જેટલા વેપારીઓ 1,44,69,000 નો કાપડનો માલ ખરીદી નાણા ન ચૂકવી ઠગાઈ કરી હતી. આ બનાવને લઈને સલામતપુરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પૂણા કુંભાર ખાતે રહેતો સુમિત નારાયણભાઈ પ્લોટ કાપડના વેપારી છે. તેઓ મિલેનિયમ માર્કેટમાં કાપડની દુકાન ધરાવે છે. તેઓની પાસેથી અલગ અલગ રાજ્યના 28 જેટલા વેપારીઓએ અલગ અલગ તારીખ અને સમયે કુલ 1,44,69,000ની સાડી તથા કુર્તી તેમજ ડ્રેસ મટીરિયલનો માલ ખરીદ્યો હતો. નાણાં ન ચૂકવી ઠગાઈ કરાઈ હતી. આ બનાવને લઈને વેપારીએ સલામતપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.